गुजरात नी अस्मिता क्विज पार्ट नंबर 6 ओगिंद्रो। तो आनी पहला आपने 1 થી 5 पार्ट अपलोड कर दीधा है, ते आपने जोवाना बाकी हुई तो ते बधा पार्ट जोई लेशो। जो आप कोई पण कॉम्पिटिटिव एग्जाम की तैयारी करता हो, बिनसर्जरी क्लार्क नी करता हो, जीपीएससी नी करता हो, अथवा तो बीजी कोई पण कॉम्पिटिटिव एग्जाम की तैयारी करता हो, अपना माटे आ गुजरात नी अस्मिता नी जी क्विज छे खूब ज उपयोगी थशे। तो मित्रों आपने शुरुआत करी आज नी जी क्विज छे तेनो पहेलो क्वेश्चन सामने डिस्प्ले में जोई शकाय छे। केडी सोनग्रा यूट्यूब चैनल में आपनु स्वागत है। जो मित्रों आप आ चैनल में नवा हो और आपने आ चैनल सब्सक्राइब न करी हो तो आ रेड बटन पर क्लिक करशो और बाजू में आता बेल आइकन पर क्लिक कर देशो, जेने कारणे अमे कोई पण वीडियो अपलोड करी तेने आपनी नोटिफिकेशन मिलती रहे। आप पहले जो क्वेश्चन आपवामां आव्यो छे कि भाई समग्र विश्व में जे प्राग ऐतिहासिक काल में डायनोसर ईंडा पहली बार क्या जोवा मळ्या हता, तो आनी पासे अलग अलग ऑप्शन छे। पहलो ऑप्शन सामने डिस्प्ले में रंगपुर, બીજો ઓપ્શન છે રૈયાળી, ત્રીજો ઓપ્શન છે ધોળકા, કે ચોથો ઓપ્શન છે એક પણ નહીં। તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ આપણે વિચારી લીધો છે, સમગ્ર વિશ્વમાં પ્રાગ ઐતિહાસિક કાળમાં ડાયનોસોરના ઈંડા પહેલી વાર ક્યાં જોવા મળ્યા હતા, તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ આવશે રૈયાળી ખાતે જોવા મળ્યા હતા। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ જી જી કપડવણજનો ઉલ્લેખ રજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામે કરવામાં આવેલો છે, જોઈએ તો કરપટ વાણિજ્ય, કપડ વણજ, આ બંને કે એક પણ નહીં। તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવે એ પણ આપણે વિચારી લીધો હશે। આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આપણે જોઈએ તો આવશે કરપટ વાણિજ્ય। ઓકે, કરપટ જે કપડ વણજ છે તેનો ઉલ્લેખ જે રજપૂત જે યુગના જૈન સાહિત્યમાં કરપટ વાણિજ્ય નામે કરવામાં આવેલો છે અને તેનો મતલબ થાય કાપડનો વેપાર। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કપડ વણજમાં કુંડ વાવ આવેલી છે એની લંબાઈ 1300 મીટર છે। ત્યારબાદ આપણે જોઈએ તો કપડવંજમાં જે છે કાંઠાની વાવ જે છે તે પણ આવેલી છે। આના સિવાય જોઈએ તો કપડવંજમાં સગીર વાવ પણ આવેલી છે અને કપડવંજમાં જે રાણી વાવ પણ આવેલી છે। આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે, જોઈએ તો એ અને બી એક અને બે સાચા છે, એક બે અને ત્રણ સાચા છે, એક ત્રણ અને ચાર સાચા છે કે બધા સાચા છે। તો મિત્રો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ બધા જે વાક્ય જે આપવામાં આવેલા છે કેવા છે, બધા સાચા છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો શ્રી અરવિંદ ધ્યાન કેન્દ્ર ક્યાં આવેલું છે, આપણી પાસે અલગ અલગ ઓપ્શન છે, કરપટ વાણિજ્ય ખાતે આવેલું છે, કપડ વણજમાં આવેલું છે, આ બંને ખાતે આવેલું છે, અથવા તો એક પણ નહીં। ઓકે, તો આ અલગ અલગ ઓપ્શન છે તેના તમે સાચો જવાબ જે છે તે વિચારી લીધા હશે। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે કપડ વણજ છે। ઓકે, એટલે કે અરવિંદ ધ્યાન કેન્દ્ર ક્યાં આવેલું છે, કપડ વણજ ખાતે આવેલું છે। ઓકે, અને જે કપડ વણજ ખાતે કવિ રાજેન્દ્ર શાહજી છે તેનું જન્મભૂમિ પણ છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ ગુજરાતમાં કુલ કેટલા તોરણો આવેલા છે, આપણી પાસે અલગ અલગ ઓપ્શન છે 10, 11, 12 કે 13। ઓકે, ગુજરાતમાં કુલ કેટલા તોરણો આવેલા છે, આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ગુજરાતમાં કુલ અલગ અલગ 13 તોરણો આવેલા છે। તો આ 13 તોરણ કયા કયા છે તે આપણે જોઈએ। ઓકે, તો 13 તોરણ છે તેનો ફોટો અહીં તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો। ઓકે, તો આ 13 તોરણ છે કયા કયા છે, તો જોઈએ તો શામળાજીમાં આવેલું છે, ત્યારબાદ મોઢેરામાં 2 આવેલા છે, પછી જોઈએ તો જે આસુડા દેવડા, ઓકે દેવડાના 2, પછી દેવમાલમાં આવેલું છે, પછી શ્રી લિંબુજ માતા ખાતે આવેલું છે, પછી જોઈએ તો પલુંદ્રા ખાતે આવેલું છે, વડનગરના 2 આવેલા છે, કપડવંજમાં ઘોમલી, પંચમહાલ, ઓકે આ ઉપરાંત ઘણા હશે જે નાશ પામ્યા હશે। ગુજરાત જે ઉપરના 13માંથી વડનગર, દેવમાલ અને કપડવંજના તોરણ પ્રાચીન યુગની કીર્તિ ગાથા ગાતા અકબંધ ઊભા છે। ઓકે, તો ગુજરાતની અંદર કુલ અલગ અલગ આવા 13 તોરણ આવેલા છે। ઓકે, તો આપ જોઈ શકાય છે, ઓકે શામળાજીમાં આવેલા છે, એમાંથી આ જોઈએ તો વડનગર, દેવમાલ અને કપડવંજમાં જે તોરણો આવેલા છે તે હજી જે કીર્તિ ગાથા ગાતા અકબંધ જે તે ઊભા છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નના જોઈએ તો ઉત્કંઠેશ્વર ને લોકભાષામાં, ઓકે ઉત્કંઠેશ્વર જે છે તેને લોકભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે, જોઈએ તો ઉટડિયા, ત્યારબાદ જોઈએ તો જે છે ઉંટિયા કે ઉત્કંઠેશ્વર કે એક પણ નહીં। ઓકે, તો અહીંયા છે ઉટડિયા છે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઉટડિયા। શું આવશે? ઉટડિયા। ઉત્કંઠેશ્વર જે છે તેને લોકભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે, તો ઉટડિયાના નામથી ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો શ્યામ સરોવર અને કરમાબાઈનું તળાવ જે છે તે ક્યાં આવેલું છે, શામળાજી, કપડવણજ, રૈયાલી કે એક પણ નહીં। તો આ શ્યામ સરોવર અને કરમાબાઈનું જે તળાવ છે તે ક્યાં આવેલું છે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે શામળાજી ખાતે આ બંને જે તળાવ છે એટલે કે શ્યામ સરોવર
અને જોઈએ તો કર્મવાયુનું તળાવ જે છે તે આવેલું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો શ્યામ સરોવરમાં ડૂબી ગયેલ જગામાંથી શું મળી આવેલ છે. જોયું તો 41 તો બે વિહારો જે છત્રપકાલીન છે તે મનાય છે અને ઉપરના બંને કે એક પણ નહીં. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઉપરના બંને, એટલે કે શ્યામ સરોવરમાં ડૂબી ગયેલ જગામાંથી જે એક તો 81 સ્તૂપ મળી આવેલો છે, ત્યારબાદ બે વિહારો જે મધ્ય જે છત્રપકાલીન છે તે મળી આવેલા છે. ઓકે મિત્રો, અલગ અલગ પ્રશ્નોની આપણે વાત કરી. ઓકે તો આ જે ક્વેશ્ચન છે આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે. અને મિત્રો આની પહેલા આપણે 1 થી 5 પાઠ અપલોડ થઈ ચૂકેલા છે, તે પણ આપણે જોવાના બાકી હોય તો તે પણ પાઠ જોઈ લેશો. ઓકે મિત્રો, આપણે ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર જોડિયો. હેવ અ નાઇસ ડે.